ની 32 કંપનીઓ 148 કરોડ ઉઘરાવી ફરાર થઈ ગઈ છે. કંપનીઓએ આઈપીઓ મારફતે કરોડો રૂપિયા ઉઘરાવ્યા છે. અમદાવાદ, વડોદરા, મહેસાણાની કંપનીઓના નામ સામેલ છે, જેમાં અમદાવાદની 23 કંપનીઓએ 104 કરોડ ઉઘરાવ્યા છે, જ્યારે કે અમદાવાદ, વડોદરા શેર બજારમાંથી 528 કંપનીઓ છૂમંતર થઈ ગઈ છે. મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની યાદીમાં વિગતો સામે આવી છે. એમસીઆઈએની યાદીમાં દેશના શહેરોમાં અમદાવાદ ટોપ પર છે. આઈપીઓથી પૈસા ઉઘરાવી ભાગવામાં અમદાવાદની 407 કંપનીઓ છે. એમસીઆઈએની યાદીમાં અમદાવાદ બાદ વડોદરા બીજા સ્થાને છે. માનુ ચાવડા સંવાદદાતા લાઈવ જોડાઈ ગયા છે વડોદરાથી. માનુ, ગુજરાતની 32 કંપનીઓ 148 કરોડ ઉઘરાવી ફરાર થઈ ગઈ છે, શું છે વિગતો વધુ આ દિશામાં? સંજીવની, મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જે એક સર્વે બહાર પાડવામાં આવ્યો છે ને, એમાં આ વિગતો બહાર આવી રહી છે. એમાં પણ ખાસ કરીને અમદાવાદની 307 અને વડોદરાની 121 કંપનીઓ એવી છે કે આઈપીઓ લાવ્યા પછી નાગરિકો જોડેથી, રોકાણકારો જોડેથી કરોડો રૂપિયા ઉઘરાવી અને આ કંપનીઓ ફરાર થઈ ગઈ છે. ખાસ કરીને પ્રાદેશિક શેરબજાર હતું ત્યારે આ કંપનીઓએ પોતાના આઈપીઓ લાવેલા અને ત્યારબાદ કંપની બંધ કરી અને આ લોકો ફરાર થઈ ગયા છે. એટલે ગુજરાતના રોકાણકારોના કરોડો રૂપિયા આ કંપનીઓમાં ફસાયા છે એવું કહી શકાય. આ મામલે આપણી સાથે વાત કરવા કોંગ્રેસના આગેવાન નરેન્દ્ર રાવત જોડાય છે. શું કહે છે આ મામલે? નરેન્દ્રભાઈ, શું કહો છો? આટલી બધી કંપનીઓ ગુજરાતમાંથી કરોડો રૂપિયા ઉઘરાવીને ફરાર થઈ ગઈ, શું હકીકત છે? આપ જાણો છો કે 1990ના દાયકામાં જયારે પ્રાઇમરી માર્કેટ તેજીથી ધમધમતું હતું, એ ટાઈમે આઈપીઓ મારફતે પબ્લિકના પૈસા લઈ અને જે કંપનીઓ ઉભી થઈને છૂમંતર થઈ ગઈ. તમે જાણો છો કે લગભગ 685 જેટલી કંપનીઓમાંથી અમદાવાદની 407 અને વડોદરાની 121 કંપનીઓએ લગભગ હજારો કરોડો લોકોના ઉઘરાવીને છૂમંતર થઈ ગયા છે. લોકો સામાન્ય રીતે આ બાબતે ફરિયાદ નથી કરતા, કારણ કે કોઈએ 5 કે 10 હજારનું રોકાણ કર્યું હોય એમાંથી 100 માંથી 99% લોકો એવું ઈચ્છે કે હવે ભૂલી જવાના. પરંતુ આ બાબતે સરકારે અને શેર હોલ્ડરો કે શેરબજાર એસોસિએશને પણ આમ ગંભીરતાથી કરી આના ઉપર ફોજદારી કેસ કરવો જોઈએ. અને એ કોણો પર કરવો જોઈએ? કે જે તે કંપનીના ડાયરેક્ટર્સ પર કરવો જોઈએ, કંપનીના બેન્કર્સ પર કરવો જોઈએ, અને આ તમામ લોકો ઉપર ફોજદારી કાર્યવાહી કરવી જોઈએ. ખૂબ મોટા પૈસા હોય છે, કારણ કે જયારે આઈપીઓ કરતા હોય ત્યારે એ લોકો મોટી પબ્લિસિટી અને મોટા નામો લઈને માર્કેટમાં ઉતરી લોકોના નાણાં ઉઘરાવી અને એ કંપનીનું અસ્તિત્વ જ નથી હોતું. અને ખરેખર આ બાબતે ખૂબ ગંભીરતા કરી લોકોના નાણાંની બાબતમાં સરકારે ચિંતા કરવી જોઈએ. ઇવન દો શેરહોલ્ડરોએ પણ ફરિયાદી નોંધાવી જોઈએ. શું કહો છો? ખાસ કરીને રોકાણકારો કેવી રીતે લોભાતા હોય છે આવી કંપનીઓની અંદર, અને એ વખતે તો ફિઝિકલ જે શેર આપવામાં આવતા તે અત્યારે કાગળિયા થઈ ગયા છે એવું કહી શકાય? સ્પષ્ટ રીતે પહેલા પ્રાદેશિક બજારોમાં કંપનીઓ રજીસ્ટર થતી હતી અને એમને ફિઝિકલી જે પેપર આપવામાં આવતા હતા અને એમાં ડુપ્લિકેટની, હું તમને કહું એ સમયની વાત કરું છું, કે એમાં ડુપ્લિકેટનું ખૂબ મોટું બજાર હતું. લોકો પ્રિન્ટ કરીને હજારો કરોડ કમાયા મારી સામે, હું સાક્ષી છું. અને એમાં કેટલી મોટી પોલીસ ફરિયાદો વડોદરામાં પણ થયેલી છે, કારણ કે લોકો કંપનીના શેર હોલ્ડર કરે એમને ખ્યાલ જ ના આવે, કારણ કે એ ટાઈમે લોકો ડુપ્લિકેટ શેર વેચતા હતા અને ડુપ્લિકેટનું હજારો કરોડનું એક નવું માર્કેટ હતું. અને પરંતુ શું, જયારે કંપની રજીસ્ટર થાય ત્યારે લોકો આકર્ષાય કે એને એવું હતું કે 10 રૂપિયાનો હું શેર લઉં છું, 5 હજાર રૂપિયા રોકીશ અને એ 50 રૂપિયા થઈ જાય તો મારા 4 ગણા રૂપિયા થઈ જાય. એટલે લોકો હંમેશા આકર્ષાતા હતા. અને આઈપીઓ એ ટાઈમે પ્રાદેશિક શેરબજારોની અંદર, એટલે કે દેશના 10 કે 12 જે પ્રાદેશિક શેરબજારોમાં આ મોટી કંપનીઓ રજીસ્ટર થઈ, પણ એમાં સૌથી વધુ ગુજરાતીઓ હતા. અને ગુજરાતની અંદર અમદાવાદનું શેરબજાર પ્રાદેશિક અને વડોદરા, જેમાં તમે મેં કહ્યું કે 407 કંપનીઓ નહીં, 121 કંપનીઓ, લગભગ 200-500 કરોડનો આ વ્યાપાર થઈ ગયો. એટલે લોકો સામાન્ય રીતે એ કંપનીઓમાં જયારે પહેલો ઇનિશિયલ આ ઓફર આવે શરૂઆતમાં, એટલે 5-10 રૂપિયાનો કે 20 રૂપિયાનો શેર હોય અને એમાં મોટા માણસો અંદર ઇન્વોલ્વ હોય. આપ જાણો છો કે વડોદરામાં એક મોટું શેર થયેલું કે જયારે ગાવસ્કરની કંપની માટેનું થયેલું અને એની ફરિયાદો પણ થઈ છે. એટલે લોકો બિચારા પૈસાના લોભમાં આકર્ષાય પણ કંપની બંધ થઈ જાય, પણ 5-10 હજારનું રોકાણ એમને ઓછું લાગે, પરંતુ એટલા મોટી સંખ્યામાં કરોડો રૂપિયા થાય આના માટે બેન્કર્સ, એના કંપનીના ડાયરેક્ટર્સ, પ્રમોટર્સ, બેન્કર્સ, તમામ જવાબદારો ઉપર ફોજદારી કાર્યવાહી થવી જોઈએ. ફોજદારી કાર્યવાહી થવી જોઈએ. ગુજરાતના લોકોના કરોડો રૂપિયા આવી કંપનીઓમાં ફસાયા છે અને આ કંપનીઓ સેલ બંધ કરી અને આઈપીઓના નામે લોકો જોડેથી પૈસા ઉઘરાવીને ફરાર થઈ ગઈ છે, એટલે ગુજરાતીઓને કરોડો અબજો રૂપિયાનું આ કંપનીઓમાં નુકસાન ગયું છે એવું કહી શકાય. સંજીવને, બિલકુલ માનું, ધન્યવાદ જાણકારી માટે. બુલેટિન